નર્મદા નદી કિનારાના વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગનું દૂરરસ્તીકરણ કરાયું, જેમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોની મદદ લઈને કુલ 70 જેટલા અસરગ્રસ્ત ગામોને 390 લોકોનું રેસ્ક્યુ કરી સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યા હતા. જ્યારે પૂરના કારણે જિલ્લામાં કોઈ માનવ મૃત્યુ નોંધાઈ હોય તેવી વિગતો લોકો દ્વારા ક્યાંય સામે આવી નથી. માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હેઠળ તેમજ પંચાયતના નર્મદા જિલ્લાની હદમાં આવતા માર્ગો પૈકી વરસાદ અને પૂરના પાણીના કારણે માર્ગો પર કેટલાક સ્થળે ધોવાણ થતા તેમજ માટી ધસી આવતા વાહન વ્યવહારને અસરતા અસર વર્તાઈ હતી. રોડ પરના ગામો અને તાલુકાઓને જોડતા રસ્તાઓનું નુકસાન થયું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તાઓનું નાનું મોટું દુરસ્તીકરણની કામગીરી તાત્કાલિક અસરથી હાથ ધરવામાં આવી છે અને હજી પણ જરૂર જણાય ત્યાં કામગીરી ચાલી રહી છે, જેના પરિણામે ખૂબ જ ટૂંકા ગાળામાં જિલ્લાને જોડતા મુખ્ય રસ્તા ઉપરનું વાહન વ્યવહાર હાલમાં પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ તમામ રસ્તાઓ પૈકી કેટલાક સ્થળે બાકી રહેલી કામચલાઉ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવા માટેની કામગીરી શ્રમિકો દ્વારા મશીનરી દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે. વરસાદના અને ડેમના પૂરના કારણે નાંદોદ તાલુકાના જેસલપોર, સોઢલિયા, સહેરાવ રોડ, રામાનંદ આશ્રમ વિસ્તાર અને તેને જોડતા રસ્તા ઉપરથી માટી અને જાડી ઝાંખરા હટાવી દેવાયા હતા. કાદવ કીચડ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. તિલકવાડા તાલુકામાં દેવલિયા તિલકવાડા માર્ગને પણ ખુલ્લો કરીને નાના મોટા વાહન વ્યવહાર માટે પૂર્વવત કરવામાં આવ્યું છે. પૂરના પાણી તિલકવાડા નવા ગામ આમદલા અને કાટકોઈ 66 કેવી સ્ટેપ કે સબસ્ટેશન વિસ્તારમાં ધસી આવતા ગામોમાં પૂરના પાણીના કારણે અંદાજે 135 જેટલા ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થઈ ખોરવાયો હતો. જોકે વીજ કંપનીની ટીમો દ્વારા રાઉન્ડ ધી ક્લોક રિસ્ટોરેશનને નમી ગયેલા થાંભલા ઊભા કરવાની કામગીરી હાથ ધરી મહત્તમ ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. લોકોને ઘરોમાં અજવાળું કરાયું છે અને બોર મોટર પણ પુનઃ શરૂ થયા છે. નાંદોદ, ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત થતા પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ ટાંકી નળ દ્વારા લોકોને સ્વચ્છ પીવાનું પાણી ઝડપથી મળી રહે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અસરગ્રસ્ત ગામોમાં સ્થળાંતરિત કરાયેલા લોકોને વહીવટીતંત્ર અને સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ ગામ આગેવાનોના સહયોગથી નાસ્તા ભોજનની સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે. રાજપીપળા નગરપાલિકાના કેટલાક નીચાણવાળા વિસ્તારો જેવા કે કુંભારિયા ધાર, જૂનાકોટ વિસ્તારોમાંથી પણ હવે પાણી ઓસરી જતા નગરપાલિકા દ્વારા જરૂરી દવાઓ છંટકાવ સાથે અને સફાઈની કામગીરી કરવામાં આવી હતી. નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં વહેલી સવારથી જ આરોગ્ય કર્મીઓ પહોંચી જઈને સર્વેની કામગીરી હાથ ધરી જરૂરિયાતમંદ લોકોને ગોળી દવાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે પીવાના પાણીમાં ક્લોરિનેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. લોકોને સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. તિલકવાડાના રેંગણ ગામે હવે પૂરના પાણી ઓસરી જતા આરોગ્ય વિભાગની અલગ અલગ 3 ટીમો બનાવી જુદા જુદા ફરિયામાં ઘરે ઘરે ફરીને કોઈ બીમાર કે તકલીફમાં નથી તેની પૃચ્છા કરવામાં આવી હતી. ઘરે ઘરે ક્લોરિન ટેબ્લેટનું પણ વિતરણ અને એન્ટીલાર્વા કામગીરી તથા બીમાર લોકોને જરૂરી દવાઓ આપવાની પીએચસીના કર્મચારીઓ દ્વારા કામગીરી ચાલી રહી છે. ગામની 1,749ની વસ્તી સામે 945 જેટલા લોકો પૂરના પ્રકોપથી અસરગ્રસ્ત થયા હતા. તે તમામનો સર્વે કરી જરૂરી આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી હતી. જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા પૂર અસરગ્રસ્ત ગામોમાં પહોંચીને તાત્કાલિક અસરથી ઇજાગ્રસ્ત બીમાર પશુની સારવારની કામગીરી હાથ ધરી પશુપાલકો સાથે જરૂરી પશુ સાર સંભાળ અંગે પરામર્શ કરી વિનામૂલ્યે દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ગામની શાળાના શિક્ષકો, તલાટી કમ મંત્રી, આશા વર્કર, આંગણવાડી તેડાગર કાર્યકર વગેરેને ગામમાં લોકોને તકલીફ ન પડે તે માટે માનવતાના ધોરણે મદદ કરવા અને સરપંચ દ્વારા પણ વહીવટીતંત્ર અને ગામના અગ્રણીઓ દ્વારા પૂરની આપત્તિમાં એકબીજાને સાથ સહકાર આપી મદદ કરી ઝડપથી જનજીવન રાબેતા મુજબ થાય તે માટે વહીવટીતંત્ર અને ગ્રામજનો સૌ સાથે મળીને મુશ્કેલીમાંથી બહાર આવવા આહવાન કરાયું છે. સરકાર દ્વારા પણ સમયાંતરે સમીક્ષા કરીને જરૂરી પગલાં ભરવામાં આવશે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.